આવતીકાલે દેશ ઉજવશે 73મો પ્રજાસત્તાક દિવસ. ગીર સોમનાથ જિલ્લામાં થશે રાજ્યકક્ષાની ઉજવણી. પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન સોમનાથ મહાદેવની કરી પૂજા અર્ચના. તોતેરમા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો રાષ્ટ્રજોગ સંદેશ. કહ્યું, કોરોનાને લીધે ઉત્સવમાં ધામધૂમ ઓછી, પરંતુ લોકોની દેશભાવના હંમેશની જેમ છે સશક્ત. વિશ્વની 50 ટોચની ઇનોવેટિવ ઇકોનોમીમાં ભારતને સ્થાન મળવા બદલ યુવાનોનો માન્યો આભાર. પ્રજાસત્તાક દિવસ પૂર્વે પદ્મ પુરસ્કારોની કરાઈ જાહેરાત. 4 પદ્મ વિભૂષણ, 17 પદ્મ ભૂષણ અને 107 પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે. સીડીએસ જનરલ બિપિન રાવતને મરણોપરાંત પદ્મ વિભૂષણ અને ગુજરાતના સ્વામી સચ્ચિદાનંદજીને પદ્મભૂષણથી કરાશે સન્માનિત. પ્રજાસત્તાક દિવસ ઉપર 939 પોલીસ કર્મચારીઓને એનાયત થશે વીરતા પુરસ્કાર. 189 પોલીસ કર્મચારીઓને વીરતા મેડલ, 88 પોલીસ કર્મચારીઓને વિશિષ્ટ સેવા મેડલ અને 662 પોલીસ કર્મચારીઓને શ્રેષ્ઠ સેવા મેડલ કરાશે એનાયત. ગુજરાતના 19 પોલીસ કર્મીઓને પણ કરાશે સન્માનિત. ગણતંત્ર દિવસ માટે રાજ્યની તમામ સરહદો ઉપર સુરક્ષા દળો તૈનાત. દરિયાઈ અને રણની સીમા ઉપર જવાનો સતત કરશે પેટ્રોલિંગ. કચ્છની અતિ સંવેદનશીલ ક્રીક બોર્ડર ઉપર બીએસએફ દ્વારા સુરક્ષા સઘન કરાઈ. દેશમાં કોરોના સંક્રમણમાં એક જ દિવસમાં 16% ઘટાડો. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2,55,874 કેસ. કેન્દ્રીય આરોગ્ય મંત્રીની 9 રાજ્યોના આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક. કોરોના અને રસીકરણની સ્થિતિની કરી સમીક્ષા. બે દિવસ બાદ આજે ફરીથી રાજ્યમાં કોરોનાના કેસ અને મૃત્યુના આંકમાં ચિંતાજનક વધારો. છેલ્લા 24 કલાકમાં નવા 16,608 કેસ નોંધાયા, તો 17,467 દર્દીઓ થયા સાજા. 28 દર્દીઓના થયા મૃત્યુ. સાંજે 5 વાગ્યા સુધીમાં 2,43,000થી વધુ લોકોએ લીધી રસી. ઉત્તર ભારત સહિત રાજ્યભરમાં ઠંડીનું મોજું. રાજ્યમાં 26 અને 27 જાન્યુઆરીએ દક્ષિણ તથા ઉત્તર ગુજરાતમાં શીતલહેરની આગાહી. 4 ડિગ્રી સાથે પાટનગર, ગાંધીનગર સૌથી ઠંડુ શહેર, તો અમદાવાદમાં પારો ગગડીને 7 ડિગ્રીએ પહોંચ્યો.